આગામી 24મી ડિસેમ્બરના રોજ પીપી સવાની પરિવાર દ્વારા પિતા વિહોણી 75 જેટલી દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે, જેમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે. નમસ્કાર. છેલ્લા 12 વર્ષોથી પીપી સવાની ગ્રુપ દ્વારા જે લગ્ન ભવ્ય લગ્ન સમારોહ કરવામાં આવી રહ્યું છે, વિવિધ ટાઇટલની સાથે જે પ્રેરણારૂપ જે લગ્ન છે એ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ વર્ષે પણ 75 જેટલી દીકરીઓની સાથે 5000 પરિવારને સાથે જોડવાના હેતુ સાથે આ જે લગ્ન ભવ્ય લગ્ન સમારોહ છે એ યોજાવાનું છે. આપણી સાથે પીપી સવાની ગ્રુપના મહેશભાઈ સવાની આપણી સાથે ઉપસ્થિત છે. આ વખતે 75 જેટલી દીકરીઓના લગ્ન છે, શું કહેશો અને કેવી રીતે આ આયોજન કરવામાં આવશે? પીપી સવાણી ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી એક ગંગા સ્વરૂપ બહેનો માટે કે એમને એમના પિતાની છત્રછાયા ન હોય અને એમના દીકરીઓના લગ્ન કે દીકરીઓની જવાબદારી કઈ રીતે કરવી એક ટેન્શન રહેતું હોય છે. 12 વર્ષથી માવતર લગ્નોત્સવ સાથે કુલ 4992 દીકરીઓને કન્યાદાન કરવાનો પીપી સવાણી પરિવારને અવસર પ્રાપ્ત થયો છે. આ લગ્નોત્સવની અંદર 75 દીકરીઓ અને એમાંથી 22 દીકરીઓ એવી છે કે જેમની મોટી બહેનના લગ્ન અગાઉ પીપી સવાણીના આંગણેથી થઈ ચૂક્યા છે. એમના સિવાયની જે દીકરીઓ છે એ એવી દીકરીઓ છે કે એમના પપ્પા તો નથી જ, સાથે સાથે એમના મમ્મી અને એમને બે એમને ભાઈ પણ નથી. ટૂંકમાં એ દીકરી એના દાદા દાદી નાના નાની ત્યાં મોટી થયેલી માવતર વિહોણી દીકરી છે, એટલા માટે આ લગ્નનું ટાઇટલ માવતર નામે રાખવામાં આવ્યું છે. આ લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર, ભાનુબેન અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા, મુકેશભાઈ પટેલ સહિત ઘણા બધા રાજકીય અગ્રણીઓ હાજર આશીર્વાદ આપવા આવનાર છે. સાથે સાથે ઘણા જ બધા આઈએએસ આઈપીએસ આઈઆરએસ ઓફિસરો અને સામાજિક અગ્રણીઓ પણ આશીર્વાદ આપવા માટે આવશે. આ લગ્નોત્સવની અંદર જાગૃતિના ભાગરૂપે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા દરેક આવનાર વ્યક્તિને એક ઓર્ગન ફાઉન્ડેશનનો એક બેઝ આપવામાં આવશે. સાથે સાથે દરેક લોકોને એક મિનિટના શપથ પણ લેવડાવવામાં આવશે. સાથે સાથે આવનાર મુખ્ય મહેમાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 25,000થી વધારે લોકોને એક સાથે ઓર્ગન ડોનેશન માટેનો સામૂહિક સંકલ્પ કરવામાં આવશે. સાથે સાથે હમણાં જે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લોકોમાં સંચારોનું સિંચન થાય તેના માટે સીએફઈ કોટા દ્વારા દરેક વ્યક્તિઓને એક હનુમાન ચાલીસા આપવામાં આવશે. અને આ લગ્નોત્સવની અંદર 15 જેટલી એવી સંસ્થાઓ કે જેમણે પીપી સવાણીની બાપ વિહોણી દીકરીઓ માટે મફત ફ્રી ઓફ ચાર્જમાં કોઈને કોઈ ડૉક્ટરે સેવા આપી છે, કોઈને કોઈ લોકોએ જેવી કે દીવની ટ્રીપ હમણાં જે જોજો વેશવાળાએ દીવની ટ્રીપ્સ આપેલી છે, એવી રીતે એવા લોકોના 15 વ્યક્તિઓના સન્માન થવામાં આવનાર છે.